સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત નોબર્ટનું પર્વ ઉજવે છે. ઈસુ પ્રભુ પરના પ્રેમને અને પડોશી પરના પ્રેમને સૌથી પહેલી આજ્ઞા કહે છે. આપણે આ પહેલી આજ્ઞા પાડીએ છીએ? સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 28-34. હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું, એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇસરાયલ, સાંભળ, પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો. બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. આ બેના કરતાં મોટી બીજી આજ્ઞા નથી. પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ, આપનું કહેવું સાચું છે. ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી. તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે. એની આવો સમજણભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં. ઈશ્વર એક જ છે, એ ઈશ્વરે પોતાને આપણી સમક્ષ પ્રગટ કર્યો છે, એ ઈશ્વરે પોતાનું નામ પણ કીધું છે, પ્રભુ. આપણે એવા સ્થળે વસીએ છીએ જ્યાં ઈશ્વરના અનેક નામ સાંભળવા મળે છે. આપણે તો એ નામને અને એ જ પ્રભુને વળગી રહેવાનું છે જેણે ખુદ પોતાની ઓળખ આપણને કરાવી છે. આપણે માટે તો એક જ પ્રભુ. અન્ય માનવોને ઈશ્વરની ઓળખ કોઈક અન્ય નામે થઈ. આપણે અન્ય માનવોને ઈશ્વરે કરાવેલી પોતાની ઓળખ અને આપેલા પોતાના નામને સ્વીકારવાના નથી. અન્ય માનવોને થયેલી તેમના ઈશ્વરની ઓળખ અને એ ઈશ્વર પ્રત્યે આપણે આદરભાવ રાખીશું જેથી કોઈની લાગણી ના દુભાય. ઈશ્વરને નામે ઝઘડા કરવા એટલે ઈશ્વરને આપણે ઓળખતા નથી એની નિશાની. અન્ય ધર્મ પ્રત્યે સદભાવ ન રાખવો એ બતાવે છે કે આપણને ઈશ્વરે પોતાની ઓળખ કરાવી જ નથી. પ્રભુની પહેલી અથવા સૌથી મોટી આજ્ઞા છે કે આપણે પ્રભુ ઉપર પ્રેમ રાખીએ. પ્રેમ પ્રવૃત્તિ છે, પ્રેમ કાર્યમાં વ્યક્ત કરવો પડે. એ પ્રવૃત્તિ છે આજ્ઞા પાલન. આજ્ઞા પાળવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરી શકાય છે. બલિ અને નૈવેદ્ય ચઢાવવા સહેલા છે, પણ આજ્ઞા પાલન ભારે છે. પડોશીઓને પ્રેમ કરવો એ પહેલી આજ્ઞા જેવી જ આજ્ઞા છે. પડોશીઓ માટે પરોપકારની પ્રવૃત્તિઓ કરવાની છે. આ પરોપકારની પ્રવૃત્તિઓ દ્વારા પડોશી પર પ્રેમ વ્યક્ત કરી શકાય છે. પ્રભુ પર પ્રેમ કરવો અને માનવ બંધુ પર પ્રેમ કરવો એ બે આજ્ઞાઓ નથી, પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. આ બે આજ્ઞાઓનું અર્થઘટન એવું કરી શકાય
કે પ્રભુ ઉપર પ્રેમ કરી શકાય માત્ર માનવ પર પ્રેમ દર્શાવીને જ. આપણી પડોશમાં રહેતા જરૂરિયાતમંદને જેની જરૂર છે તે બાબત પૂરી પાડીને પ્રેમ વ્યક્ત કરી શકાય છે. આ પ્રેમ તો જરૂરિયાતમંદને અસર કરશે, પણ એ જ પ્રેમ પ્રભુને અસર કરશે જ. એટલે જ કહેવત પડી છે, જનસેવા એ જ પ્રભુ સેવા. આપણે કુટુંબમાં, અડોશ પડોશમાં, સમાજમાં, મિત્ર વર્તુળમાં પ્રેમ ફેલાવીને પ્રભુને પ્રેમ કરી શકીએ છીએ. આપણે આપણા ગુનેગારને માફી આપીને પ્રભુને પ્રેમ કરી શકીએ છીએ.